સારો વિદ્યાર્થીઓ, આજના દિવસે નવો એક પ્રકરણ ચાલુ કરીશું. વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર પહેલો પાઠ આપણે પૂર્ણ કર્યો, આપણી આસપાસમાં દ્રવ્ય. હવે આજે આપણે બીજું પ્રકરણ કે જેનો પ્રકરણ નંબર 5, સજીવનો પાયાનો એકમ. દરેક સજીવ શેનો બનેલો છે? આપણે અસંખ્ય સજીવો જુઓ છો, વનસ્પતિઓ તમને ખબર છે એ પણ સજીવ છે, પ્રાણીઓ તમામ પ્રકારના એ પણ બધા સજીવ છે. તો આ વનસ્પતિઓ પ્રાણીઓ એ બધા સજીવોનો પાયાનો એકમ હોય ને તો કોષ છે. તો આ કોષ સજીવની અંદર વનસ્પતિ અને પ્રાણીઓમાં કેવા કેવા પ્રકારના કોષો હોય, એનું બંધારણ કેવા પ્રકારનું હોય, એના કોષોના પ્રકાર કેવા હોય, તો આજે આપણે આ પ્રકરણની અંદર એ ભણવાનું છે કે સજીવનો પાયાનો એકમ કોષ. તો આપણે પ્રકરણ 5, સજીવનો પાયાનો એકમ. તો આપણે ખબર છે કે સજીવનો પાયાનો એકમ ખાસ એમસીક્યુની અંદર સજીવનો પાયાનો એકમ ખાલી જગ્યા છે ત્યારે આપણે કહી શકીએ કે સજીવનો પાયાનો એકમ કોષ છે. કોષના કદ અને આકાર વિશે આપણે સજીવનો પાયાનો એકમ તો જોયું કે કોષ, તો આ કોષ છે કેવા પ્રકારના, એનું કદ કેવું છે, એનો આકાર કેવો છે, આ બધી વસ્તુ પણ આપણે જાણવી જરૂરી છે. તો આપણે કોષના કદ અને આકારની બાબતમાં વાત કરી તો દરેક સજીવની અંદર રહેલા કોષો એના આકાર ભિન્ન ભિન્ન હોય છે, એક સરખા આકાર વિના હોતા નથી, અલગ અલગ આકાર ધરાવે છે, આકારમાં ભિન્નતા દર્શાવે. કોઈ અંડાકાર હોય ઊંડું હોય ને એવું, કોઈ ગોળાકાર હોય, કોઈ લંબચોરસ હોય, કોઈ ત્રાકાકાર, ત્રાક એકદમ અણીવાળું, બંને બાજુ અણી હોય એવું ત્રાકાકાર હોય, અને કોઈ અનિયમિત આકાર એટલે કે જેનો કોઈ આકાર નક્કી ન હોય, આપણે એને આકાર વિશે એનું વર્ણન ન કરી શકીએ આનો આકાર કેવો છે. એટલે એવા અનેક પ્રકારના અંડાકાર, ગોળાકાર, લંબચોરસ, ત્રાકાકાર કે અનિયમિત આકારના હોય છે. પછી વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, વનસ્પતિની અંદર જે કોષ હોય એને વનસ્પતિ કોષ અને પ્રાણીઓની અંદર રહેલા કોષોને આપણે પ્રાણી કોષ કહીએ. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના કદમાં પણ ભિન્નતા હોય, જેમ આકાર છે ને એમ કદ, કદ એટલે નાના મોટા, કદમાં પણ ભિન્નતા હોય છે. સામાન્ય કોષનું કદ છે ને 0.5 U થી 20 U સુધીનું હોય છે. ખાલી જગ્યામાં પૂછાય છે આકાશ દેલા પણ કે કોષનું કદ ખાલી જગ્યા સુધીનું હોય છે તો 0.5 થી 20 U સુધીનું હોય છે. અને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના કદની અંદર આ પ્રકારની તમને ભિન્નતા જોવા મળશે, કોઈમાં એક સરખો હોતો નથી, બધામાં અલગ અલગ એનું કદ હોય છે. નાના કદ એટલે નાનું કે મોટું, ક્યાંક નાના નાના હોય તો ક્યાંક મોટા હોય છે. કોષના ખાસ કરીને પ્રકારો બે પ્રકાર છે, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી આવા બે પ્રકાર કોષના હોય છે. તો કોષના આવા બે પ્રકારો જે છે, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. તો એ આદિકોષ કેન્દ્રી છે તો એ પ્રકારના કોષો કેવા અને સુકોષ કેન્દ્રી એ પ્રકારના બને કોષ કેવા હોય છે. તો આદિકોષ કેન્દ્રીની અંદર તમે જુઓ તો આ પ્રકારના કોષમાં ડીએનએ અને આરએનએ પટલથી આવરી હોય છે. આદિકોષ કેન્દ્રી જે કોષ છે એ પ્રકારની અંદર જે એના કોષો છે એ ડીએનએ અને આરએનએ પટલથી આવરી હોય છે, એટલે રક્ષણા પામેલા દીવાલ. આપણે ઘરની અંદર આપણે રહેતા હો તો ઘરની દીવાલો આપણું આવરણ કહેવાય, જે આપણે શિયાળો, ઉનાળો, ચોમાસુ અને બધી ઋતુઓમાં તમામ પ્રકારે રક્ષણ કરે છે. એમ આના આદિકોષ કેન્દ્રી કોષ છે એ પ્રકારના જે કોષો છે એના કોષમાં પણ એના ડીએનએ અને આરએનએ પટલથી આવરિત હોય છે, જેને કોષ કેન્દ્રી કહે છે.
જે હોય એને શું કહેવાય છે? કોષકેન્દ્ર કહેવાય, અને જેમાં કોષકેન્દ્ર જોવા મળતું નથી. બીજું, એવો પ્રાથમિક અને અપૂર્ણ કોષ છે, એટલે પૂરા વિકાસ પામેલા નથી હોતા. પ્રથમ સ્ટેજે જ હોય છે, પ્રાથમિક સ્ટેજમાં જે આ કોષકેન્દ્ર હોય છે અને એનો એટલો વિકાસ થયેલો હોતો નથી. તે એક કોષીય છે. એક કોષીય એટલે એક જ પ્રકારનો કોષ કે જે એના તમામ પ્રકારની ક્રિયાઓ છે. સજીવની અનેક પ્રકારની ક્રિયાઓ ચાલતી હોય. આપણા શરીરની અંદર કેટલી ક્રિયાઓ ચાલે છે? મનુષ્ય છે આપણે, આપણી જ વાત કરી તો આપણે જોવાની ક્રિયા કરી, સાંભળવાની ક્રિયા કરી, ચાલવાની ચલન ક્રિયા કરીએ, પછી પાચનની ક્રિયા, ચેતાતંત્ર ક્રિયા, સાંભળવાની ક્રિયા, પછી શરીરની અંદર આપણે જે ખોરાક ખાય છે એની પાચન ક્રિયા, બ્લડના પરિભ્રમણની ક્રિયા, આપણા વિકાસની ક્રિયા, નાનું બાળક હોય ત્યાંથી માંડી ધીમે ધીમે મોટા થતા, તો આવા પ્રકારની દરેક ક્રિયાઓ મુખ્ય એનું કોષ કરે છે. તો આ પ્રકારના જે એની તમામ પ્રકારની જે ક્રિયાઓ છે એની એક જ કોષ વડે થાય છે, એટલે એની એક જ કોષીય છે. જ્યારે આપણા મનુષ્યના અંદર બહુકોષી છે, આપણું શરીર છે ને બહુકોષી, તમામ પ્રકારની ક્રિયાઓ માટે અલગ અલગ કોષનું ભાગ આવ્યો. ચેતાકોષના તો એ ચેતાતંત્રનું જ કામ કરે, પાચન તંત્રના કોષો એ પાચન તંત્રનું જ કામ કરે, એટલે એક અલગ અલગ વિભાગો છે. જ્યારે આવા પ્રકારના આદિકોષ કેન્દ્રિત કોષ છે એ એક કોષીય છે. ઉદાહરણમાં બેક્ટેરિયા જુઓ તો બેક્ટેરિયા અને નીલહરિત લીલ ઈ જે છે એ એક કોષીય હોય છે. તો આદિકોષ કેન્દ્રિત કોષ એમાં આ પ્રકારના કોષમાં ડીએનએ આરએનએ પ્રકારની આવૃત્તિ હોય જેને કોષકેન્દ્ર કહીએ. આ પ્રકારના આદિકોષ કેન્દ્ર છે એમાં કેશતંત્ર તમને ત્યાંય કોષકેન્દ્ર જોવા મળતું નથી, કોષકેન્દ્ર વગરના હોય છે. તેઓ પ્રાથમિક અને અપૂર્ણ કોષ છે, વિકાસ થયેલો હોતો નથી, પહેલા સ્ટેજમાં હોય છે. તે એક કોષીય છે, એક જ કોષ વડે એની દરેક ક્રિયાઓનું નિયમન થાય છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા અને નીલહરિત. તો આ પ્રકારના કોષના બે પ્રકારો, એમાં આદિકોષ કેન્દ્રિત અને સુકોષ કેન્દ્રિત. તો હવે આપણે જોઈએ સુકોષ કેન્દ્રિત કોષ. જો આ અપૂર્ણ કોષ હતા તો તમારે તફાવત લખવાનો થાય, તો તમે કહી શકો કે અપૂર્ણ કોષ છે. જ્યારે સુકોષ કેન્દ્રિત કોષ છે પૂર્ણ કોષ કેન્દ્ર કોષ છે. જ્યારે આમાં આપણે ખબર છે કે કોષ કેન્દ્ર જોવા મળતું નથી, જ્યારે આમાં કોષ કેન્દ્ર હોય છે. આ કોષ ઉચ્ચ અને પૂર્ણ કોષ હોય છે, બરોબર. જ્યારે અહીંયા પ્રથમ કક્ષામાં પ્રથમ અને પ્રાથમિક અને અપૂર્ણ કોષ હોય છે, તો આની અંદર તમે જોશો કે આ કોષમાં ઉચ્ચ અને પૂર્ણ કોષ હોય છે, પૂર્ણ રીતે વિકાસ પામેલા કોષ હોય છે. પછી બેક્ટેરિયા અને નીલહરિત લીલ આ પ્રકારના જે છે એની અંદર એક કોષીય હોય છે, આ પ્રકારના કોષ હોય છે. જ્યારે એ સિવાયના બેક્ટેરિયા અને નીલહરિત લીલ સિવાયના બધા જ કોષો છે ને બંધારણ કોષ તેના બનેલા છે, એનું બંધારણ કેવા પ્રકારનું છે, બરોબર. એનું તો કોષનું બંધારણ એ મૂળભૂત રીતે તમે જોઈએ તો એ બંધારણીય રચનાઓનો સમૂહ છે. જુદા જુદા પ્રકારની બંધારણીય રચનાઓ એમાં હોય છે. એમાં જુદા જુદા પ્રકારના કોષ રસ સ્તર, કોષ દિવાલ હોય, કોષ રસ હોય, પછી કોલ્ડિકાઈ હોય, રિબોઝોમ્સ હોય. તો આવા પ્રકારના કોષની અંદર ઘણા પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે, જુદા જુદા પ્રકારની. એમાંની આપણે કોષરસ જોઈએ, મૂળભૂત બંધારણીય રચનાઓનું સમૂહ. તો એને બંધારણીય રચનાઓમાં પહેલું છે તો કોષરસ પાણી જોયું. કોષરસ અંદર બધી અંગિકાઓ અંદર તરતી હોય છે જુદા જુદા સ્થાને, પણ કોષની અંદર સૌથી વધુ પડતો ભાગ હોય તો કોષરસનો હોય. પછી આ કોષરસ એટલે કોષરસને ફરતરનું એક આવરણ છે. તો કોષને બાહ્ય પર્યાવરણથી અલગ કરે, એટલે બહારના એને અસર થવા દે નહીં. કોષને આવરિત કરે અને કોષ
કોષનો જીવંત ભાગ છે. ખાસ કોષને બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે. બાહ્ય પર્યાવરણના સંપર્કમાં આવવા દે નહીં. એનાથી કોષરસ્તો છે એ કોષને બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે. પ્રોટીન અને લિપિડ ધરાવે, કારણ કે એની અંદર કયો પ્રોટીન અને લિપિડ એ કોષરસ્તોની અંદર હોય. ચોક્કસ દ્રવ્યોને અંદર બહાર જવા દે. દરેકને કોષરસ્તો છે એ કોષની અંદર પ્રવેશવા દેતો નથી. અમુક કોષને નુકસાન કરતા કોષો છે બરોબર, ઘણી વખત ઘણા કોષો બરોબર મૃત્યુ પામતા હોય છે, તો અસંખ્ય સંખ્યામાં કોષો ઉત્પન્ન પણ થતા હોય છે. કોષની સંખ્યા અસંખ્ય છે દરેક શરીર સજીવની અંદર બરોબર. તો પ્રોટીન અને લિપિડ ધરાવે છે અને ચોક્કસ દ્રવ્યોને જે અંદર જવા દે અથવા તો અંદરથી બહાર નીકળવા દે છે. કોષરસ્તરનું કામ આવ્યું છે. આપણે ખબર હોય કે કોષરસ્તરના તમને કોઈ એમ કે કે કોષરસ્તર એ કોષ માટે શું કાર્ય કરે છે, તો પણ આપણે ખબર હોવી જોઈએ કે કોષને આવરી કરે, કોષનો એ જીવંત ભાગ છે, કોષને બાહ્ય પર્યાવરણથી અલગ કરે, પ્રોટીન અને લિપિડ ધરાવે છે પોતે, અને ચોક્કસ દ્રવ્યોને અંદર પ્રવેશવા દે અને અંદર હોય એને બહાર જવા દે. જે ચોક્કસ દ્રવ્યો કોષ માટે નુકસાન કરતા ન હોય એવા નહીં, કે જે એને જરૂરી હોય એવા નહીં. હવે કોષ દિવાલ, કોષ દિવાલ, કોષ દિવાલ એટલે નિર્જીવ અને જ્યારે આપણે આ રૂમની અંદર બેઠા છીએ તો રૂમની અંદર જેમાં દિવાલો છે અંદરના ભાગમાં આપણે બેઠા હોય તો કોષની અંદરનો કોષ, તો કોષની બહારનું જે આપણું કોણ રહ્યું ને કોષની બહાર એને કોષ દિવાલ કહેવાય. એ એકદમ નિર્જીવ જાડી અને સેલ્યુલોઝની બનેલી હોય છે. સેલ્યુલોઝ એક જાતનું પ્રવાહ છે. તો એ સેલ્યુલોઝ ઘણી વખત પૂછાય છે, કોષની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. ખાસ યાદ રાખજો, કોષની કોષ દિવાલ ખાલી જગ્યા બનેલી હોય છે તો સેલ્યુલોઝની બનેલી હોય છે. વનસ્પતિ કોષ અને આદિ કોષ કેટલી કોષમાં જોવા મળે. તમને કોષ દિવાલ છે ને વનસ્પતિ કોષની અંદર એ હોય અને આદિ કોષ કેન્દ્રીય કોષ હોય ને તો એમાં પણ હોય છે. પ્રાણીઓમાં કોષ દિવાલ હોતી નથી, આ યાદ રાખો. વનસ્પતિ કોષની અંદર જ કોષ દિવાલ હોય, પ્રાણીઓની અંદર કોષ દિવાલ હોતી નથી. પ્રાણીઓ જેની અંદર કોષ હોય છે પણ એમાં કોષને કોષ દિવાલ હોતી નથી. અને આ કોષ દિવાલ વનસ્પતિ કોષ અને આદિ કોષ કેન્દ્રીય કોષ છે ને એમાં જ જોવા મળે છે. કોષનો આકાર કોષ દિવાલ નક્કી કરે, કોષનો આકાર નક્કી કરે, કોષરસ્તરનું રક્ષણ કરે. આ કોષરસ્તર છે ને એની બહારના ભાગમાં કોષ દિવાલ હોય છે. એટલે આ કોષ દિવાલ છે એ કોષરસ્તરને રક્ષણ કરે છે. અંદર તથા બહાર રહેલા દ્રવ્યોના વહનમાં મદદ કરે. અંદર જે દ્રવ્યો રહેલું છે એને બહાર નીકળવું, કે બહાર જે દ્રવ્યો છે એને અંદર પ્રવેશવું, તો એનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવામાં પણ આ કોષ દિવાલ મદદ કરે છે. તો આવા પ્રકારની બીજી જે અંગિકાઓ છે એમાં કોષરસ, કોષરસને આગળ જોઈએ તો કોષરસ એ જલીય સ્વરૂપ ચીકણું રંગવિહીન અપ્રવાહી જેવી રચના ધરાવે છે. કોષરસ ધાતુ પ્રવાહી જેવું હોય છે જે મોટા ભાગે કલિત સ્વરૂપમાં હોય છે. કોષરસ એ બે ભાગમાં વહેંચાયેલું હોય, કોષ દ્રવ્ય અને કોષ કેન્દ્ર દ્રવ્ય. કોષ દ્રવ્ય છે એ કોષરસનો જ એક પ્રકાર છે. કોષરસની અંદર જ કોષ દ્રવ્ય હોય છે, પ્રકાર છે તે કોષ કેન્દ્રની ફરતે જોવા મળે. હવે તમને તમારી બુક તમે કાઢશો તો તમને એ બંને આકૃતિઓ જોવા મળશે. જ્યારે આ તમે વિડીયો જુઓ ત્યારે તમારી પાસે તમારી બુક રાખજો. બુકની અંદર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ દોરેલા હશે. જ્યારે આપણે સમજીએ ને ત્યારે ખાસ એ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિની અંદર થોડુંક નિરીક્ષણ કરજો અને પછી આનો અભ્યાસ કરશો તો તમને ઘણી બધી વસ્તુઓ સમજાઈ જશે. આકૃતિ જોશો એટલે કોષ કેન્દ્ર દ્રવ્ય એ કોષરસનો જ એક પ્રકાર. કોષરસની અંદર કોષ દ્રવ્ય અને કોષ કેન્દ્ર દ્રવ્ય એમાં હોય છે. પછી ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી પ્રસાધન
ઓર્કી નામના વૈજ્ઞાનિક આવી અને કોષની અંદર એની હાજરી છે ઓર્કી પ્રસાદન. એવું નથી કે એટલા માટે એને ઓર્કી પ્રસાદન કહે છે. ઓર્કી કા તો ઓર્કી પ્રસાદન એ પણ પછી તારા કેન્દ્રો અને તારા કાય, પછી રંજક રંજક દ્રવ્યકણો અને ડાયસોજોમ્સ, તો આ બધી કોષની અંદર રહેલી એનું બંધારણમાં કોષના બંધારણની અંદર આ બધી રચનાઓ હોય છે, સમૂહ હોય છે. આ બધા કોષ રસ્ત, કોષ દિવાલ, કોષ રસ, ગોલ્ગી પ્રસાદન, રિબોજોમ્સ, તારા કેન્દ્રો, ગણાક શુક્ર, તારાકાય, રંજન દ્રવ્યકણો અને ડાયસોજોમ. રંજન દ્રવ્યકણો એ પાછા અંદર ત્રણ પ્રકારના, હરિકોણ, રંગકોણ અને શ્વેતકોણ, એ ત્રણ પ્રકારના રંગકણો પાછા હોય છે. તો આવતા વખતે આપણે બંધારણની રચનાઓ જે છે, બંધારણીય રચનાની અંદરના કોષ રસ્ત, કોષ દિવાલ, સૂત્ર, રિબોજોમ્સ, તારા કેન્દ્ર, એ વિશે આપણે વ્યવસ્થિત અને પછીના પીરિયડમાં થોડું વિશેષ એના વિશે થોડું વર્ણન કરશું. તો હોમવર્કની અંદર ખાસ આદિકોષ કેન્દ્રી અને સુખકોષ કેન્દ્રી વચ્ચેનો તફાવત તમારે લખવાનો છે. નોંધ કરો, આદિકોષ કેન્દ્રી અને સુખકોષ કેન્દ્રી વચ્ચેનો તફાવત અને એ વ્યવસ્થિત રીતે તમે લખી અને મને વોટ્સએપમાં એ મોકલજો. આવતા વખતે આપણે કોષનું બંધારણ વિશેના જે આપણે જોયા કે રિબોજોમ્સ, કણાભ સૂત્રો, કણાભ સૂત્ર વિશે તમને ખબર છે, આપણે કણાભ સૂત્રો છે ને, એ દરેક સજીવને પોતાના વિકાસની અંદર જરૂરી ઉર્જા એ પૂરી પાડવાનું કાર્ય છે ને, કણાભ સૂત્ર જે વિકાસ છે એ કરે છે અને દરેક કોષની અંદર કણાભ સૂત્ર હોય છે. એટલા માટે તો કણાભ સૂત્રને દરેક કોષનું પાવર હાઉસ કીધું છે. પાવર હાઉસ એટલે શું તમને ખબર છે બધાને, કે જ્યાંથી વીજળી બધાના ઘર સુધી પહોંચાડી છે ઇલેક્ટ્રિસિટી, તો એને પાવર હાઉસ કહે છે આપણે, બરોબર. તો જે ઊર્જા પહોંચાડે છે એ પાવર હાઉસ. તો જેમ કણાભ સૂત્ર છે એ પણ કોષને પોતાના કાર્યો કરવા માટે જરૂરી ઊર્જા એ આ કણાભ સૂત્ર પહોંચાડે છે. એટલા માટે કોષનું પાવર હાઉસ ખાલી જગ્યા છે કણાભ સૂત્ર. તો કારણ પણ પૂછાય છે, કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે, કારણ તો આપણે એમાં પણ આ કહી શકીએ કે કણાભ સૂત્ર એ કોષને પોતાના કાર્યો કરવા માટે, વિકાસ માટે, એની અભિગ્રહોના કાર્ય માટે જે ઊર્જાની જરૂર પડે છે એ ઊર્જા એ કણાભ સૂત્ર પૂરું પાડે છે. અને ઊર્જા જે આપે એને આપણે પાવર હાઉસ કહીએ છીએ. માટે કણાભ સૂત્રને આપણે કોષનું પાવર હાઉસ કહીએ છીએ. તો આ પ્રકારની એની બધી અંગિકાઓ છે. હવે કોષની અંગિકાઓ આ બધી શીખ્યા પછી આપણે વિશેષમાં સજીવો વિશે, જુદા જુદા સજીવો વિશે ચર્ચા કરશું. આના પછીના પીરિયડની અંદર આપણે કોષના અલગ અલગ પ્રકારના જે સજીવો છે અને સજીવોની અંદર કેવા પ્રકારના હોય, તો કે બહુકોષીય સજીવો, કોષીય અભિકમ, પ્રાણસૂત્ર, રસ્તાની, અંતઃકોષ રસ્તા, ગોળકીય પ્રસાદન, કોષ કેન્દ્ર અને રંગસૂત્રો, મૂળભૂત બંધારણ, આ બે કોષનું બંધારણ અને એના વિશે બધી આપણે ચર્ચાઓ કરી. આના પછીના પીરિયડમાં તમને આજે મેં માત્ર હોમવર્કની અંદર આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી વચ્ચેનો તફાવત અને બીજું કોષના બંધારણની અંદર રહેલી જે અંગિકાઓ છે, કોષ રસ્ત, કોષ દિવાલ, કોષ રસ, ગોલ્ગી પ્રસાદન, રિબોસોમ્સ, કણાભ સૂત્ર, તારા કેન્દ્ર, રંજન દ્રવ્યકણ અને ડાયસોજોમ્સ, તો આના વિશે તમારે રસધારીઓ જુદી જુદી અંતઃકોષ રસ જાળ એના વિશે થોડું થોડું વર્ણન કરવાનું છે. તો એ હોમવર્કમાં બધું
વ્યવસ્થિત રીતે તમે તમારી બુકમાં લખી લો અને મને પાછું આપણું જે ગ્રુપ છે વિદ્યાર્થીઓનું ગ્રુપ એમાં જ પાછું સેન્ડ કરજો, એટલે હું દરેક વિદ્યાર્થીના નંબર જોઈ લઈશ અને દરેક વિદ્યાર્થીઓ ખાસ વિડીયો જોવે અને હોમવર્ક વ્યવસ્થિત કરે. બસ Thank you.